नमस्कार दर्शक मित्रों, आप निहारी रहा छो एस लाइव न्यूज बुलेटिन। नजर नाखिए अत्यार सुधीना मुख्य समाचारों पर। मोदी मुस्लिम एंड मीडिया सत्य शोधक पुस्तक प्रसिद्ध कराई। पोस्टर विवाद बाद एएमटीएस ने एसपी ऊपर कांग्रेस का बैनर। अन्ना साथे जोड़ायेला एनी कोहलीना केजरीवाल पर आक्षेपो। गुजनॉन द्वारा नॉन वेव नॉन टेक एशिया 2014 नु आयोजन। आई कैन आई विल अने ई पेड ना कॉर्पोरेट लीडर्स द्वारा शहर में योजाशे इफेक्टिव पेरेंट्स वर्कशॉप। हमणा जेमना अंगे चौक्कस वर्गना लोको द्वारा तथा राजकारण में भारे अतिरेक थी अभिप्राय व्यक्त थई रह्या छे तेवा नरेन्द्र मोदी नी मुलवणी करवा इच्छनारा तेमना कार्यो द्वारा मूल्यांकन करी शके तेवा तथ्यो पर मधु किन्नर ना ताजेतर मां प्रसिद्ध थयेल पुस्तक मोदी मुस्लिम एंड मीडिया गुजरात मां नरेन्द्र मोदी ना शासनकाल नी वास्तविक बाबतो नो हाथ वगी करीने रजू करी छे। आ पुस्तक ना लेखक मधु किश्वर हाल मां सेंटर फॉर स्टडीज ऑफ डेवलपिंग सोसायटी खाते प्रोफेसर अने CSDS ना इंडिक स्टडीज प्रोजेक्ट मां डायरेक्टर अने स्वतंत्र पत्रकार छे। 1984 थी કેટલાક જટિલ વિષયો પર તેમણે સંખ્યાબંધ પુસ્તકો લખી ચૂક્યા છે। મધુ કિશ્વરે રાજ્યના મુખ્યપ્રધાન અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી અંગે પુસ્તક લખવાના પોતાના અનુભવ અંગે વાત કરતા આ પુસ્તકના વિમોચન સમારંભમાં અમદાવાદમાં હાજર રહ્યા હતા। આ પુસ્તકના કેટલાક અંશોનું જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના પ્રસિદ્ધ મુસ્લિમ સ્કોલર મોહમ્મદ સગીર નઝમ દ્વારા પઠન કરવામાં આવ્યું હતું। Of India, a new hope in the midst of shame and respect. So I would like to come to thank you in a way that you allowed somebody like Narendra Modi to survive such hostile movement. I would like to start with you and ask you to ask me कि मेरा जिंदगी में कभी भी बीजेपी से कोई ताल्लुक नहीं। આ પુસ્તક શા માટે લખાયું તે જણાવતા કિશ્વરે કહે છે કે ભારતમાં રાજકીય ચર્ચાઓ મોદી ફોબિયાને કારણે એટલી હદે દૂષિત થઈ ગઈ કે કોઈ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના માર્ગોની ગુણવત્તા કે ગામડા અને શહેરોમાં સપ્તાહમાં 7 દિવસ અવિરત મળતા વીજળી પુરવઠાની વાત કરે તો પણ તે વ્યક્તિ ફાસિસ્ટના ટેકેદાર તરીકે ઓળખવામાં આવે છે। ગુજરાતના શાસનમાં સુધારા બાબતે એક શબ્દ પણ કહેવાય અથવા તો આઝાદી પછી 12 વર્ષ સુધી રમખાણ મુક્ત રાજ્ય આપનાર મોદીને તેનો જસ આપવાનો પ્રયાસ તો તેને રાજકીય હરાકીરી ગણવામાં આવે છે અને આવી વ્યક્તિને હંમેશા માટે કલંકિત અથવા તો ફાસિસ્ટવાદી રંગે રંગાયેલી વ્યક્તિ ગણવામાં આવે છે। એન્ટી મોદી બ્રાન્ડ જે બૌદ્ધિક આતંકવાદ ફેલાવ્યો છે તેને કારણે અને મોદી બાબતે અતિશય વ્યાકુળતાને કારણે શોધવા માટે પ્રેરિત કરી છે। લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે હાલમાં તમામ ઉમેદવારો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે, જ્યારે બીજી બાજુ પોસ્ટર હોર્ડિંગ્સ કિયોસ્ક જેવા માધ્યમોના ઉપયોગ કરીને પ્રચાર ચાલી રહ્યો છે। 2 દિવસ અગાઉ વડોદરામાં પોસ્ટર હોર્ડિંગ્સ બાબતે ભારે માથાકૂટ થઈ હતી, જ્યારે અમદાવાદમાં ફરીથી એએમટીએસ અને ગુજરાત એસટીની અનેક બસો ઉપર કોંગ્રેસના બેનરો જોવા મળ્યા હતા। આ બેનરોમાં કોંગ્રેસે કરેલા કાર્યો અને જે કાર્યો કરશે એ અંગેના બેનરો પણ લગાવવામાં આવ્યા છે, જ્યારે બીજી બાજુ ભાજપે પણ અમદાવાદ સહિત શહેરના અનેક વિસ્તારોમાં મોટા મોટા હોર્ડિંગ્સ લગાવી દીધા છે। આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને અરવિંદ કેજરીવાલ બહુરૂપી અને રાજકીય રીતે અતિ મહત્વકાંક્ષી હોવાનો ગંભીર આક્ષેપ ઇન્ડિયન અગેન્સ્ટ કરપ્શન અને તેમની સાથે રહેલા કાર્યકર એની કોહલીએ કર્યો છે। તેમણે કહ્યું કે દિલ્હીમાં વાસ્તવિકતા વિરુદ્ધ ભ્રમિત કરે તેવા દાવાઓ કરી સત્તા પર આવ્યા બાદ જ્યારે લાગ્યું કે આર્થિક રીતે આ સરકાર ચલાવી શકાય તેમ નથી ત્યારે જન લોકપાલ નામનું કતકડું ઉભું કરીને પોતાની શાક બચાવવા પ્રજાનો દ્રોહ કરતા રાજીનામું ધરી દીધું હતું। ગુજરાતમાં પણ કેજરીવાલની સભા પાછળ 35 લાખ રૂપિયાનો ખર્ચ કરનાર બિલ્ડરને ટિકિટ આપવામાં આવી
હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. નરેન્દ્ર મોદીનો જવાબ માંગનારા કેજરીવાલ પહેલા અમારા પ્રશ્નોનો જવાબ આપે તેમ કહેતા તેમણે જણાવ્યું કે અન્નાને મોરું બનાવીને તમે રાજકીય મહત્વાકાંક્ષા કેમ છુપાવી. એની સામે તેમણે કહ્યું કે જે ફાઉન્ડેશન થકી આપને પૈસા મળે છે તેના ઈરાદા શું છે તે સમજવાની જરૂર છે. આપના નેતા પ્રશાંત ભૂષણ કાશ્મીરમાં જન્મત લેવાની વાત કરે છે પણ કાશ્મીરી પંડિતની વસ્તી જ નથી અને જ્યાં જો ત્યાંથી અલગ થવાનો જન્મત મળે તો કાશ્મીરને છૂટું કરી દેવાનો તેમના લોકો ઈચ્છી રહ્યા છે તેવો પણ તેમણે પ્રશ્ન કર્યો હતો. मेरा सबसे बड़ा आरोप यही है कि आप प्रूफ करो, आप CIA के एजेंट हो, आप पैसा लेते हो फोर्ड फाउंडेशन से, उसके बारे में बताइए, देश को हिसाब बताइए. आपने पैसा नहीं दिया, PCRF में पैसा लेके गए आंदोलन का, जो मैं बार बार मांग रही हूँ वो भी आप उसका हिसाब भी नहीं बताते हैं. ये मेरे 5-4 आरोप है, जितने भी भ्रष्टाचार के आरोप है वो सब आपके सामने है. आप ये सारे आरोप जो है वो एक के लिए नहीं है, इन्होंने ज्यादा करके मीडिया के लोग है इसमें, और इसमें जो कॉर्पोरेट के लोग है, आम आदमी तो उनकी पार्टी में मुझे तो कोई नजर आता नहीं है कि कोई आम इंसान है, ऐसा मुझे नजर नहीं आया. आप सबके ऊपर इल्जाम लगाते हो लेकिन आप भी तो हमारी बात का जवाब. देखिए आपने बड़ी अच्छी बात की, हम हुआ करते थे साथ, लेकिन जिस वक्त दिल्ली से अरविंद केजरीवाल ने अपनी पार्टी अनाउंस की, मैं सबसे पहली औरत थी, सबसे पहले, यहाँ तक कि अन्ना भी स्टेज से नहीं उठे, सबसे पहले एक मिनट के बाद विरोध करने वाली मैं थी. और बॉम्बे में मैं एक रात पहले ही आई थी और मुझे उन्होंने खुद कहा कि आप बॉम्बे चले जाओ, क्योंकि उनको मालूम था कि ये स्टेज पे बैठ के विरोध करेगी. मैंने बॉम्बे में आजाद मैदान में थी जिस वक्त इन्होंने पार्टी अनाउंस की, सबसे पहले मैंने विरोध किया, मुझे स्टेज के ऊपर मारा गया, पब्लिक खड़ी हो गई, पब्लिक ने कहा इनको बोलने दो, तब इन्होंने मुझे बोलने भी नहीं दिया. और यहाँ तक कि जबरदस्ती यही प्रीति मेनन, यही अंजलि दमानिया, यही वो जो नरेश ठाकुर जो भी इलेक्शन में खड़े हैं, यही लोग थे जिन्होंने घसीट घसीट के मुझे स्टेज से नीचे उतारा और आजाद मैदान के बाहर फेंका था. क्या मेरा हक नहीं बनता? क्या इंडिया अगेंस्ट करप्शन की स्टेज इनकी थी? नहीं, આઝાદ મેદાનમાં મેં આપની જાહેરાતોનો વિરોધ કર્યો ત્યારે મને અંજલિ અને પ્રીતિ મેનન શર્માની હાજરીમાં જ માર મારવામાં આવ્યો હતો. કેજરીવાલ CIA ના એજન્ટ હોવા અંગે તપાસ થવી જોઈએ તેમ પણ તેમણે આક્ષેપ કર્યો હતો. ગુજરાતમાં નોન વોવન ઉદ્યોગનો વિકાસ ઝડપી થઈ રહ્યો હોવાનું ગુજનોનને લાગી રહ્યું છે અને આ અંગે પ્રદર્શનનું આયોજન કરી લોકોના ઉદ્યોગો અંગે માહિતગાર કરવા જોઈએ અને તેનો વપરાશ પણ વધારવો જોઈએ. આ ઉપરાંત આવા પ્રદર્શન કારણે આ ક્ષેત્ર સાથે સંકળાયેલા વપરાશકારો, સપ્લાયર્સ અને ઉત્પાદકો એક મંચ પર લાવવામાં પણ મદદરૂપ થશે. આને ધ્યાનમાં રાખીને નોન વોવન ટેક એશિયા 2014 નો વિચાર ઉદ્ભવ્યો છે. આ માટે ગુજનોનને રેડિકલ કોમ્યુનિકેશન સાથે હાથ મિલાવ્યા છે કે જેણે આ કાર્યક્રમમાં આયોજનને આકાર આપ્યો છે. આગામી દિવસોમાં ભારતના નોન વોવન ક્ષેત્રનો વિકાસ દર 25% દરે થવાની શક્યતા છે. તેના કારણે દેશના લોકોનું જીવન ધોરણ ઊંચું આવશે. જેમ માતા દીઠ આવક વધશે તેમ નોન વોવન વસ્તુઓનો ઉપયોગ વધે. નોન વોવન ઉદ્યોગોને કાપડ ઉદ્યોગનું ખૂબ જ મહત્વનું અંગ માનવામાં આવતું હોવાને કારણે નજીકના ભવિષ્યમાં નોન વોવન ની માંગ અને વપરાશમાં ધરખમ વધારો થશે. આજના જમાનામાં બાળકો મુક્ત મને વિચાર કરી શકે તેવી આઝાદી તેમને મળવી જોઈએ, એ સમજવું વધુ જરૂરી છે. આપણા જ બાળકો જીવનમાં શું કરવા ઈચ્છે છે, નહીં કે બાળક એવું કરે કે જે પરિવારની ઈચ્છા હોય. વાલીઓએ તેમના સંતાનોની સંવેદનાઓ સન્માન ચોક્કસપણે આપવું જોઈએ અને તેની છુપી શક્તિને બહાર લાવવા અને તેમના સપના સાકાર થાય તે માટે તેમને પૂરી સ્વતંત્રતા આપવી જોઈએ. વાલીઓએ બાળકની ભાવના સામે પ્રતિક્રિયા આપવા બદલ પ્રતિસાદ આપવો જોઈએ, જેનાથી વાલીઓ અને બાળકો વચ્ચે એક સ્વસ્થ સંબંધ રચાય અને તેમની સાથે બાળકોની ક્ષમતા સાથે પૂર બહારમાં ખીલે. આવા જ મુદ્દાઓને ધ્યાનમાં લઈને આઈ કેન વિલ એન્ડ ઈ પેડ કોર્પોરેશન લીડ કોર્પોરેટ લીડર્સ દ્વારા હવે શહેરમાં ઇફેક્ટિવ પેરેન્ટ્સ વર્કશોપનું સિરીઝ
વર્કશોપ ના સીરીઝ નું આયોજન કરવામાં આવશે. છેલ્લા સપ્તાહમાં આવા જ એક વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેને ઘણો સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. કારણ કે આજનો એક બર્નિંગ ટોપિક એ છે કે આપણા બાળકને ઉછેરીએ કેવી રીતે, કેવી રીતે એને એવી વસ્તુ આપી જેનાથી એ એની લાઈફને પૂરી રીતે જીતો થાય, પૂરો પોટેન્શિયલ યુઝ કરીને આવે. કારણ કે આપણી કન્ડિશનિંગ ફેમિલીઝમાં આવું થઈ ગઈ કે ના કહેવાની આદત વધારે છે, ઇન્સ્ટ્રક્શન આપવાની વધારે આદત છે, એના કરતાં એ માણસમાં પ્રશ્નો દ્વારા એવી સ્થિતિમાં લાવી કે જે એ વિચારતો થાય અને એના જીવનના નિર્ણયો લઈ શકે. આને માટે આ વર્કશોપ રાખી છે, ઇફેક્ટિવ પેરેન્ટિંગ. અસરકારક માતૃ અને પિતાનો શું રોલ હોઈ શકે, કેવી રીતે બાળકને ઉછેરાય, કેવી રીતે એની એની પોટેન્શિયલની કેવી રીતે ગ્રોથ કરી શકાય, એ જ વર્કશોપમાં એક મુદ્દો છે કે પેરેન્ટ્સની બહુ ઈચ્છા હોય છે કે એમનો બાળકો એમની રીતે બને. પણ દરેક બાળક જુદો ટેલેન્ટ લઈને આવે છે, જુદી મહેનત કરી શકે છે અને જુદા એના ગોલ્સ અને ડ્રીમ્સ હોય છે. इससे हमें काफ़ी चीज़ सीखने को भी मिली जो फ्यूचर में हमारे लिए हेल्पफुल हो. लाइक जैसे जो भी स्पीकर्स थे, ऑल द फोर स्पीकर्स इंक्लूडिंग द श्याम सर, उन्होंने अपने एक्सपीरियंसेस शेयर किए, उनके बारे में बताया कि जब वो पेरेंट बने तो उन्होंने क्या क्या सोचा कि वो अपने बच्चों से क्या एक्सपेक्ट करते हैं और क्या नहीं. तो जो हमें हेल्पफुल लगेगा फ्यूचर में हमारी हेल्प करेगा. तो इफेक्टिव पेरेंट्स वर्कशॉप विशेष सयन તનેજાએ જણાવ્યું, તમે બદલાયો છે. આજે બાળક જે માહિતી મેળવે છે તેને તેના વાલી કરતા પણ વધુ પ્રમાણમાં હોઈ શકે છે. સામાજિક વાતાવરણ પર સૂચનાઓ અને સલાહોનું પ્રભુત્વ છે, તેને બદલીને પૂછપરછ અને પ્રશ્નોનું આધિપત્ય કરવું જોઈએ. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.